तो राधनपुर तालुकाना रापरिया हनुमान आश्रमे रापरिया हनुमानजी आश्रमना उपप्रमुख पर समाजना सक्षनो हुमलो तो महिलाओं ने आगळ करी 6 सक्षोए हुमलो करावयो हतो। तो प्रमुख ने रोड पर लई जईने छरीना गाम मार्या हता। तो जीवलेण हुमलो करता पेटमां छरी मारवा जता हाथ आड़ो करता छरी हाथ पर वागी हती। तो मंगळवारे धमकी आपनार सक्ष विरुद्ध फरियाद आपता जीवलेण कर्यो हुमलो। અને 10 વર્ષથી અમારા સ્થાપન દેશભાઈ લખતા એમને ધમકી આપી દીધી મારી નાખવાની, એટલે ભૂપાભાઈએ કીધો કે બાબુ હવે ચલો, એટલે મારે હું પણ એક ઉપપ્રમુખ તરીકે હતો એટલે પુરાવા દેવા ગયા, એટલે મને આજ સવારે પાછા બૈરને લઈને આવ્યા। રામદાસનો બૈરો હતો, 2-3 એની છોકરી હતી રામદાસની, અને જગા એક જગા ભાઈ કરીને છે એના ઘરવાળા હતા। દાદરનો છે જગો, પણ અંતરનિશ અત્યારે અંતરને રહે છે, અને એમાં બીજા ગાની હોય ચપ્પુનો કા કર્યો અને છોડીએ ચપ્પુનો કા કર્યો, અને પછી મને હું બારે નીકળ્યો છોડ્યો, એટલે બારે બધા ઊભા હતા, એમાં રામદાસનો છોકરો આવ્યો, એને મને શરીરનો ઘા ચીકી દીધો અને ધ્યાનથી મારી નાખો કે તમને। અને આમાં લગભગ માર્ચ મહિનાની 27 તારીખે આખી સમાજ ભેગા થઈ અને પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી, ત્યારથી આ જૂજ લોકો સમાજની અંદર અસામાજિક તત્વો કહી શકાય એ લોકોને મનની અંદર ખટકે છે, એટલે આ ત્રીજી કે ચોથી વખત હુમલો કર્યો છે। 3 દિવસ પહેલાં અમારા સહમંત્રી ઉપર પણ હુમલો કર્યો હતો અને ગાળો દીધી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, એટલે એમને પણ ફરિયાદ કરી, અને એ ફરિયાદના સાક્ષી તરીકે અમારે ઉપપ્રમુખ શ્રી ભગવાનદાસ બાપુ આજે કાર્યાલય એમના કાર્યાલય ઉપર હતા, એમનો કાર્ય કરતા હતા ત્યારે આ લોકો આવી અને એમના ઉપર હુમલો કર્યો છે અને જીવલેણ હુમલો કર્યો છે। સાથે સાથે એમની જોડે અમારા મંત્રીના પિતાશ્રી શંકરભાઈ એ પણ હતા, પણ એમના ઉપર પણ હુમલો કર્યો છે। અત્યારે બંને વડીલોને લગભગ 65 ઉપરની એજ છે, બંને વડીલોને હોસ્પિટલની અંદર દાખલ કર્યા છે અને લીગલ કાર્યવાહી આગળ કરી રહ્યા છીએ। લીગલ કાર્યવાહીના આધારે ફરિયાદ દાખલ કરી અને આગળ ઉપર જે થાય તે નક્કી કરીશું। સરકારે આવા તત્વો ઉપર જે FIR, અમારી આ ત્રીજી FIR છે અને અગાઉ પણ આવા લોકો ઉપર FIR થયેલી છે, આ FIRના આધાર ઉપર નિર્ણય કરી અને આ લોકોને પાછા અથવા તળીપાર 100% કરવા જોઈએ એવું મારું માનવું છે, અને આના માટે SP સાહેબ પાટણ અને ગાંધીનગર મારી રજૂઆત હશે અને કરીશ, અને સમાજ માટે આ તો ઠીક છે પણ કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે આવું કંઈક કૃત્ય કરશે ત્યારે હું આગળ આવીને ભરીશ અને લીગલ કાર્યવાહી કરવા માટે સમાજના એક એક ભાઈ બહેન અને દીકરાની જોડે હું છું અને રહીશ કરવાના છું। હા, એ પણ હવે આગળ ઉપર જો કાયદેસરની કાર્યવાહી કડક કાર્યવાહી ના થાય અને આવા ગુંડા લોકોની હિંમત ખુલતી જાય તો અમે પાટણ કલેક્ટરશ્રી અને SP સાહેબને આખી સમાજ ભેગે થઈ અને આવેદનપત્ર આપવાની તૈયારી પણ કરી રહ્યા છીએ। આજ અમારે જે સહમંત્રી હતા એ નતા જવાના, એટલે ઉપપ્રમુખની હતા અને હું જ દર્શન કરવા, પછી મને દાંત દુખતી હતી એટલે અમે બે નીકળવાનું કરતા હતા, એમ આ બાય માણસો ટોળો આવી ગયું અને અમને બેને પકડ્યા અને પછી એ અમને ગરદાપાટું મારી અને બાપુને વગાડ્યું, અને પછી અમે બહાર નીકળ્યા તો વિજયકુમાર રામદાસ અને એક પડવંદનો ભાઈ ભાવેશ એ બાપુને ઇકોમાંથી ખેંચીને માર્યા અને મને માર્યો ગરદાપાટું। બે બહેનો હતી, એક રશીલાબેન બજરંગદાસ, અલા રશીલાબેન બળદેવદાસ, અને 2-3 બહેનો બીજી હતી એમને નથી ઓળખતો, એમ કરીને બાપુને ચકુના ઘા માર્યા અને મને ગરદામાંથી છરી મારી અને મને ગરદાપાટુનો માર માર્યો અને વિધ્યો કે તેને ધ્યાનથી મારી નાખવાનો સંકેત આવ્યો, આવો મને ધમકી આપી।